चलो नमस्ते बाळ मित्रो, केम छो बधाई? मजामां? हाँ, खूब ज सरस। चलो आजे आपणे धोरण एक जे बीजा धोरणमां अने केजीमां पण आ बधुं आवे छे, तो तमारे तमारुं पाठ्यपुस्तक पहेला धोरणवाळा होय तो काढीने बेसजो, અને બીજા ધોરણવાળા હોય તો તેની પાસે પણ હોય પાઠ્યપુસ્તક, અથવા તમે આગળ જાણેલું પણ છે અને સાંભળેલું પણ છે તે હું તમને કરાવું છું। આપણે પાઠ્યપુસ્તકમાં જોવાનું જોઈએ, પાના નંબર 32 પાઠ્યપુસ્તક બધાયને દેખાય છે ને, કલર ઓફ ગુજરાતી ધોરણ 1 બરાબર। ચાલો એમાં આપણે એક છે ને બાળગીત છે, શું છે બાળગીત, અને મને ખબર છે તમને બધાયને બાળગીત સાંભળવું તો ખૂબ જ ગમે છે બરાબર ને। ચાલો હવે આપણે હું તમને તે સંભળાવું છું, ધ્યાનથી સાંભળશો અને મારી સાથે ગાશો પણ બરાબર। ચાલો તો સાંભળો જોઈએ। નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે। હા, નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તો કેવી અજબ જેવી વાત છે। નાક મારું નાનું એ શૃંગે ફૂલ મજાનું, નાક મારું નાનું એ શૃંગે ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે। નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, એ તો કેવી અજબ જેવી વાત છે। નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તો કેવી અજબ જેવી વાત છે। નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે। પગ મારા નાના એ ચાલે છાના માના, એ તો કેવી અજબ જેવી વાત છે। મજા આવી ને? હા, કેવું સરસ છે પગને હાથને કાનને બધાના ઉપયોગ આપણને જણાવ્યા છે। ચાલો તો એ કવિતા ઉપરથી ને આપણે અમુક પ્રશ્નના જવાબ હું તમને પૂછું છું, તમારે જવાબ આપવાના છે હો મને। હા ચાલો, પ્રશ્ન નંબર 1 છે કે આપણે શાના વડે જોઈએ છીએ, આપણે જોઈએ છીએ એ શાના વડે, ખબર છે ને તમને બધાયને? હા, આંખથી ને, કેવાથી જોઈએ છીએ? તો અહીં તમારે લખવાનું છે આંખથી, કેવાથી? આંખથી। પછી પ્રશ્ન બીજો પૂછું છું કે જે આપણે આ કાન છે એ શું કામ કરે છે? આપણે કાન છે શું કામ કરે? આપણે બાળગીતમાં હમણાં જોયું ને હે કે નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન, તો શું કામ કરે? તો કે સાંભળવાનું બરાબર। તો લખો અહીંયા જોઈએ, સાંભળવાનું। શું કામ કરે કાન? તો કે સાંભળવાનું। પછી ત્રીજો પ્રશ્ન છે, આપણે તાળી શાનાથી પાડીએ છીએ? તાળી શાનાથી પાડીએ? તો એ પણ આપણે આવ્યું બાળગીતમાં, શું બોલ્યા આપણે? નાના મારા હાથ તાળી પાડે સાથ, કેનાથી પાડીએ તાળી? તો કે હાથથી, શેનાથી? હાથથી। ચાલો હવે ચોથો પ્રશ્ન છે, ગીતમાં ક્યાં ક્યાં અંગોની વાત કરી છે આપણે? ગીત બાળગીત ગાયું એમાં ક્યાં ક્યાં અંગો, અંગો એટલે તમને ખબર છે જે આપણે હાથ પગ આંખ કાન નાક એ બધાય અંગો કહેવાય, તો તે બધાની વાત કરી છે ને, તો તમારે જવાબમાં લખવાનું છે કે આંખ, પછી નાક, પછી કાન, પછી હાથ, પછી પગ। આંખ નાક કાન હાથ પગ આવ્યું ને, પગથી શું કરીએ આપણે? શું કહે છે? પગ મારા નાના ચાલે છાના માના। હા, તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, જો અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે,
અહીંયા એક આંખોનું ચિત્ર બતાવ્યું છે. જુઓ તમે આ પ્રશ્ન નંબર 2 છે, તમે બધા બાળ મિત્રો જોઈ શકો છો. પાના નંબર 33 છે, અહીંયા આપ્યું છે, બતાવી છે ને, બધાને દેખાય છે ને. આંખનું ચિત્ર આપ્યું છે, નાકનું ચિત્ર આપ્યું છે, અને છેલ્લે કાનનું ચિત્ર આપ્યું છે. પછી છે ગુલાબના ફૂલનું ચિત્ર, પછી આ સ્પીકર છે જે માઇક આપણે કહીએ, બરાબર. પછી છે આ ટીવીનું, એમાં શું છે, જોડકા જોડવાના છે તમારે, બરાબર. તો આંખું છે એનાથી શું થાય આપણે, તો કે ટીવી જોઈએ, ટીવી ના જોઈએ તો ઘણી બધું વસ્તુ આપણને આંખથી થાય, જોઈએ શું થાય આંખથી, તો એને ન્યારે જોડવાનું છે. પછી આ નાકનું ચિત્ર છે એક, નાકથી શું થાય, નાકથી શું કરીએ આપણે, તો કે શૂંઘીએ, શું કરવાનું છે, ફૂલ શૂંઘે, જોઈએ ફૂલનું ચિત્ર આપ્યું છે ને, એને ન્યારે જોઈન્ટ કરવાનું છે. પછી કાનનું ચિત્ર આપ્યું છે, મેં તો આવા જેવા આવડેવા દોર્યા છે, બરાબર, પણ તમારે દોરવાના નથી, તમારે આ પાઠ્યપુસ્તકમાં કરવાનું છે અને તેમાં જ જોડવાના છે, બરાબર. હા, પછી આ કાનનું ચિત્ર આપ્યું છે, તેનાથી હું આપણને અવાજ સંભળાય, શું થાય અવાજ, જ સ્પીકર આપ્યું છે, આ સ્પીકર છાપેલા આપ્યા છે, અહીંયા આપ્યા છે ને, તમને દેખાય છે તમને બધાને, હા, તો એનાથી અવાજ સંભળાય, એટલે કાન છે એને એની હારે જોડવાનું છે. ચાલો પછી છે આપણે, પછી છે આપણે પ્રશ્ન નંબર 3, એમાં શું છે કે અમુક શબ્દ આપ્યા છે, જો અહીંયા અમુક શબ્દ આપ્યા છે, શું આપ્યું છે, તે તમારે વચ્ચાય કેવી રીતના તે જોવાનું છે, વાંચવાના છે સરખા. તો પહેલાં આપણે શું લખ્યું છે, ન, પછી મ, તો શું વાંચવાનું, નામ. પછી શું લખ્યું છે, જ, પછી ન, તો શું લખ્યું છે, જન. શું વાંચાય આપણે, જન. પછી લખ્યું છે મન. પછી લખ્યું છે જ, પછી ગ, તો જગ. પછી જમ, પછી નમન, જગન, મગન, આવી રીતના શબ્દો વાંચવાના છે. પછી આપણે પાના નંબર 34 ઉપર જોઈએ, શું છે પાના નંબર 34, જો અહીંયા છે ને, આ એક ફૂલનું ચિત્ર આપ્યું છે, પછી આ એક મરચાંનું ચિત્ર આપ્યું છે, પછી એક આ નળનું ચિત્ર આપ્યું છે, અને જમરૂખનું ચિત્ર આપ્યું છે. જુઓ તમને બધાને દેખાય છે ને પાના નંબર 34 ઉપર, તેમાં શું છે કે ગ ઓળખવાનો છે, શું ગ, જેમાં ગ હોય ને એમાં તમારે પીળો રંગ પૂરવાનો છે, આવો પીળો વચ્ચે આપ્યો છે ને, જો પીળો રંગ, ગ ઓળખીને પીળો રંગ પૂરો. પછી છે મ ઓળખીને મરચાનો, જો આ ગુલાબનું ફૂલ છે એટલે ગ ઓળખવાનો, મરચું છે એટલે મ ઓળખીને પીળો રંગ પૂરવાનો છે, અને પછી નળ, નળનો છે એટલે ન ઓળખીને પીળો રંગ પૂરવાનો છે. પછી આ જમરૂખ છે, શું છે, જમરૂખ, એટલે તેમાં જ ઓળખીને પીળો રંગ પૂરવાનો છે, બરાબર. તો પછી આપણે તેમાં પણ અમુક શબ્દ આપ્યા છે, તેમાં શબ્દ નહીં, અમુક વાક્યની જેવું લખ્યું છે, શું લખ્યું છે, વાક્યનું જેવું. તો તમારે શું કરવાનું છે કે આવું લખ્યું છે, ન, મ, ન, જ, મ, શું વાંચો આને, નમન જમ, શું, નમન જમ, બરાબર. હા, પછી મગન જમ, મગન જમ, બરાબર. ચાલો હવે એના પછી લખ્યું છે મનન નમ, મનન નમ, પછી જમન જમ, જમન જમ. આપણે એક એક શબ્દ વાંચીએ, મ પછી ન પછી ન પછી ન પછી મ, એવી રીતના વાંચવાનું નથી, આપણે વાક્ય આખું લખવાનું, વાંચવાનું છે મનન નમ, જમન જમ, આવી રીતના, બરાબર ને. પછી ગગન મગજમ, ગ ગ ન મ ગ જ મ, ગગન મગજમ, આવી રીતના તમારે કરવાનું છે, બરાબર ને બાળમિત્રો. ચાલો આપણે પાના નંબર 34 જોયું, હવે આપણે ઓળખો અને ઝીરો કરો, શું કરવાનું છે,
ओळखो ने મીંડું કરો ગોળ, જો આવી રીતના આપ્યું છે બરાબર ને, તે આપણે જોશું આગળના લેક્ચરમાં. અત્યારે આપણે પાના નંબર 34 પૂરું કર્યું અને પાના નંબર 35 અને 36 તે આપણે આગળના લેક્ચરમાં પૂરું કરશું બરાબર ને બાળમિત્રો. હા ચાલો, તો આજે આપણે અહીંયા ભાગ પૂરો કરીએ છીએ. નમસ્તે બાળમિત્રો.